જય શ્રી કૃષ્ણ મિત્રો, એકદમ બજાર જેવો અથાણાનો મસાલો આજે આપણે ઘરે જ બનાવીશું. પરફેક્ટ માપ અને પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટની સાથે આ અથાણાનો મસાલો જો તમે ઘરે બનાવશો તો એ એકદમ બજારનો ટેસ્ટ આપશે, એટલે કે બજારમાં જે અથાણાનો મસાલો મળે છે એના જેવો જ ટેસ્ટ આવશે. અને આ મસાલાનો યુઝ કરીને તમે કોઈ પણ અથાણું બનાવી શકો છો. આ મસાલાનો યુઝ કરીને તમે ગુંદાનું, કેરીનું કોઈ પણ અથાણું બનાવી શકો છો. તો મિત્રો, આ અથાણાના મસાલાની રેસીપી માટે એક લાઇક જરૂરથી આપજો અને વિડીયોને આખો જોયા પછી તમારા મિત્રો સાથે શેર કરજો. જ્યારે તમે લાઇક આપો છો ને વિડીયોને, ત્યારે નવા નવા વિડીયોઝ તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે, એટલે લાઇક આપજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. સૌપ્રથમ એક વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે આપણે એમાં રાઈના કુરિયા એડ કરીશું. તરત જ રાઈના કુરિયા ઉપર આવે એટલે કે તેલ ગરમ થઈ ગયું છે અને ગેસને આપણે બંધ કરી દેવાનું છે. તેલ નવશેકું થાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવાનું છે. હવે એક મિક્સર બાઉલમાં આપણે રાઈના કુરિયાને ગ્રાઇન્ડ કરવાના છે. 1 નાની વાટકી જેટલા મેં આ રાઈના કુરિયા લીધા છે. કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું. મેં અહીંયા 1 નાની વાટકી રાઈના કુરિયા લીધા છે અને જો કપ મેઝરમેન્ટથી આપણે એનું માપ કરીશું તો 1/2 કપનું જે મેઝરમેન્ટ આવે છે એ ફૂલ ભરીને મેં લીધું છે. અને આને આપણે હવે કકરું ગ્રાઇન્ડ કરવાનું છે. જો તમારી પાસે વાટકીનું માપ હોય તો તમારે 1 વાટકી રાઈના કુરિયા લેવાના અને એ માપ પ્રમાણે તમારે બીજી બધી વસ્તુ એડ કરવાની છે. હવે મિત્રો, આ મિક્સરને 1, 2, 3 નંબર ઉપર નથી ચલાવવાનું. રિવર્સ સાઈડ આપણે એને ઇન્ચીસ ઉપર ચલાવીશું. આ રીતે 3-4 વખત આપણે એને ચલાવવાનું છે. અને રાઈના કુરિયાને આપણે આ રીતે કકરું ગ્રાઇન્ડ કરવાનું છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. આ રીતે આપણે એને કકરું જ ગ્રાઇન્ડ કરવાનું છે. રાઈના કુરિયા જે છે એ જે સાઇઝના હોય એનાથી 1/2 દળાઈ જાય એટલું જ આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આ રાઈના કુરિયાને આપણે એક થાળીમાં આ રીતે કાઢી લઈએ. મિત્રો, જેટલા રાઈના કુરિયા લીધા છે એના 1/2 ભાગના આપણે મેથીના કુરિયા લેવાના છે. અહીંયા હું 1/2 વાટકી મેથીના કુરિયા એડ કરું છું. જો તમે કપ મેઝરમેન્ટથી લીધું હોય તો 1/2 કપ રાઈના કુરિયાની સામે 1/4 કપ મેથીના કુરિયા લેવાના છે. આ મેથીના કુરિયાને પણ આપણે કકરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એ જ રીતે આપણે એને મિક્સરમાં ચલાવીશું. ઇન્ચીસ ઉપર 4-5 વખત આ રીતે ચલાવીશું અને મેથીના કુરિયાને પણ આપણે થાળીમાં એડ કરી દઈએ. હવે આપણે આની વચ્ચે થોડીક જગ્યા કરી લઈશું. મિત્રો, જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે એના 1/2 ભાગના આપણે અહીંયા વરિયાળી લેવાની છે, એટલે કે 2 ટેબલસ્પૂન જેટલી આપણે વરિયાળી એડ કરીશું. 1/4 કપનું જે મેઝરમેન્ટ છે એ પણ 1/2 લેવાનું છે. અને આ વરિયાળીને આપણે કકરી ગ્રાઇન્ડ કરી લેવાની છે. જો તમને વરિયાળી પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. અહીંયા આપણે વચ્ચે જગ્યા કરી લીધી છે અને હવે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલા આપણે આખા ધાણા એડ કરીશું. આખા ધાણાને પણ આપણે કકરા ગ્રાઇન્ડ કરી લેવાના છે. જેટલી વરિયાળી લીધી છે એટલા જ આપણે અહીંયા આખા ધાણા લીધા છે. 1/4 કપનું પણ 1/2 માપ લીધું છે અને આને પણ આપણે આ રીતે કકરું ગ્રાઇન્ડ કર્યું છે. એને પણ આપણે મિક્સ કરી લઈશું. અહીંયા મેં થોડીક વચ્ચે જગ્યા કરી છે અને હવે આપણે એમાં 1 ચમચી ભરીને આ રીતે હિંગ એડ કરીશું. હવે મિત્રો, જે આપણે તેલને ગરમ કરીને રાખ્યું હતું એ નવશેકું થઈ ગયું છે. જો બિલકુલ ઠંડુ થઈ જાય તો સામાન્ય નવશેકું કરીને પછી જ મસાલામાં એડ કરવાનું. તેલને મસાલામાં એડ કરીને તરત જ આપણે એક થાળીથી ઢાંકી દઈશું. હિંગની જે સ્મેલ છે એ બહાર ના જવી જોઈએ. 2 મિનિટ માટે મેં એને ઢાંકી લીધું છે અને 2 મિનિટ પછી આપણે ખોલીને આ મસાલાને મિક્સ કરીશું. મિત્રો, મેં અહીંયા લાલ મરચાંનો પાવડર એડ નથી કર્યો, કારણ કે તેલ જે છે અને મસાલો છે એ થોડો ગરમ છે. ઠંડો થાય પછી જ લાલ મરચાંનો પાવડર એડ કરવાનો, નહીં તો એ કાળો પડી જશે. હવે એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મીઠું આપણે ગરમ કરીને લઈશું. મીઠાની અંદર જે મોઇશ્ચર હોય છે એ ડ્રાય થઈ જવું જોઈએ અને આપણે મીઠાને 3-4 મિનિટ માટે શેકી લેવાનું છે. મીઠું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરીશું અને મીઠાને આપણે ઠંડુ કર્યા પછી મસાલામાં એડ કરીશું.
બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલો જે છે એ સારી રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું. અહીંયા મેં લાલ મરચાંનો પાવડર 4 મોટા ચમચા એટલે કે 1/4 કપ જેટલો લીધો છે. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, આનાથી ખૂબ જ સરસ કલર આવે છે અથાણામાં. અને 1 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા તીખું લાલ મરચું લીધું છે. મેં અહીંયા ટોટલ 5 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર લીધો છે. જો તમને તીખું ના ગમતું હોય તો તમે 5 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી શકો છો. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. મિત્રો, હળદર જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, મસાલાને લાંબા સમય સુધી ખરાબ નહીં થવા દે. ઘણી કંપનીના મસાલામાં હળદર એડ નથી કરવામાં આવતી. રામદેવ કંપનીનો તમે મસાલો જોયો હોય તો એમાં હળદર એડ નથી કરેલી હોતી, કારણ કે જ્યારે આપણે અથાણું બનાવતા હોઈએ ત્યારે કેરીને હળદર મીઠાવાળી કરતા હોઈએ છીએ, એટલે મસાલામાં જનરલી હળદર એડ નથી કરવામાં આવતી. અને ઘણી કંપનીના મસાલામાં સામાન્ય હળદર એડ કરેલી હોય છે. તો મિત્રો, આપણો જે આ મસાલો છે એ પરફેક્ટલી તૈયાર થઈ ગયો છે યુઝ કરવા માટે. જ્યારે પણ હવે તમારે કોઈ પણ પ્રકારનું અથાણું બનાવવું હોય તો આ મસાલાનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ મસાલાને આપણે કાચની બરણીમાં ભરીને સ્ટોર કરીશું તો 1 વર્ષ સુધી એ એવો ને એવો રહેશે, ખરાબ નહીં થાય. કાચની બરણીમાં મસાલાને ભર્યા પહેલાં બરણીને સારી રીતે સાફ કરીને કોરી કરી લેવી, 1 દિવસ તડકામાં મૂકી રાખવી અને પછી એમાં આ મસાલો એડ કરવો અને એરટાઇટલી એને બંધ કરીને તમે સ્ટોર કરશો તો 1 વર્ષ સુધી આ મસાલો આ જ રીતે ફ્રેશ રહેશે. તો આશા રાખું છું તમને મારી આ અથાણાના મસાલાની રેસીપી ગમી હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, તો જ તમને અમારા બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. મિત્રો, આ વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે.